ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, 11મો ચેપ્ટર પછી લઈએ, ચેપ્ટર નંબર 18, વન્યજીવન. વન્યજીવન એટલે સામાન્ય અર્થ થાય છે જંગલમાં રહેતા પ્રાણીઓનું જીવન. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે, કે ભૂપૃષ્ઠ અને આબોહવા દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. એવી જ વિવિધતા વન્યજીવ સૃષ્ટિમાં પણ આપણને જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવ સૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાય છે કરજણડેરાએ, જે પૈકીની જેમાંથી 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. હવે તે પ્રજાતિમાં કયા કયા વર્ગોનો સમાવેશ થાય છે? જો પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો, મચ્છકીટક વગેરે જોવા મળે છે. પક્ષીઓ, સરીસૃપો એટલે જમીન પર સરકીને ચાલતા પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ દરિયા અને એટલે કે પાણી અને જમીન બંને પર રહેતા પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટક. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોમાં જંગલો જુદા જુદા જોવા મળે છે. જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે, કે અમુક કીટકો, અમુક જે પ્રજાતિ છે તે આપણને અત્યાર સુધી ઓળખાઈ નથી, તેના પર સંશોધનો ચાલુ છે. ભારત જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાંથી કયા ક્રમે આવે છે? 6ઠા દેશોમાં, બધા દેશોમાં 6ઠા ક્રમે આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જંગલનું પ્રમાણ ઘણું ઓછું છે, તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય પણ ઘણું નોંધપાત્ર ગણાય છે, કે ઓછા જંગલ હોવા છતાં 81,251 પ્રજાતિઓ જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે, કે વનસ્પતિના આધારે અમુક પ્રદેશોને તેના વનસ્પતિના આધારે ઓળખવામાં આવે છે. તે મુજબ જીવનસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય. ભારતમાં જોવા મળતી જૈવ સૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના કે લાક્ષણિકતા છે તેને લગતા ઓળખતા સામ્ય એટલે કે સરખા કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. જો અંડરલાઇન કરજો, પહેલું હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર. શુષ્ક એટલે સુકાયેલો અને ઠંડો પ્રદેશ. હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, વનસ્પતિ વગરના ઊંચા ક્ષેત્રો અને વનસ્પતિવાળા નીચેના ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણપ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગીરીની પહાડીઓ. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશો મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે, કે દરેક જગ્યાએ વન્યજીવો અલગ અલગ રીતે, અલગ અલગ આબોહવા, અલગ અલગ ભૂપૃષ્ઠના આધારે વસવાટ કરે છે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, ભારતની વૈવિધ્યસભર વન્યજીવન સૃષ્ટિ. જોઈએ ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્ર, દલદલના પ્રદેશ, સમુદ્ર કિનારેના તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, વર્ષાવનો એટલે એવા જંગલો કે જેમાં વરસાદનું પ્રમાણ વધારે રહેતું હોય, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પશ્ચાદ ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીમાં દલદલના ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડો, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેર, ભારતીય બાયસન, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ, જળપ્લાવિત એટલે કે જળવાળા ક્ષેત્રોમાં ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ગોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાય છે, કે જે લુપ્ત થઈ, લુપ્ત એટલે થોડાક સમય પછી ગાયબ થઈ જવું, કે તેની ફરીથી હાજરી નોંધાય છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળો દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે. યાયાવર એટલે બહારથી આવતા પક્ષીઓ, તેમાં સાઇબિરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચવનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે, કરજો અંડરલાઈન. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે, અંડરલાઈન કરજો. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતિ, જેમ કે રાજનાક, સાપ, અજગર, પાટલાગો,
વગેરેની પણ નોંધ લેવામાં આવે છે. સમુદ્ર કિનારે થતાં જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ વગેરે તેમજ વેલ જેવી જીવનસૃષ્ટિની દુનિયા છે. શેમાં? જળ વિસ્તારોમાં. આગળ જોઈએ. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો ગૌચર અને પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી તુવર એટલે કે ડુક્કર, શેડો વગેરે જેવા પ્રાણીઓ છે, તથા તે જ વિસ્તારમાં વિવિધ પ્રકારના પક્ષીઓ તેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, ચીબરી પીડક આવતા ચકલીની જાતો છે, સમડી, કાબર, ઢોર બગલા, જે ઢોર તમે જોયો હશે કોઈ મેદાનમાં ચરે છે અને આસપાસ જે બગલા છે એને ઢોર બગલા કહેવામાં આવે છે વગેરે વિહરતા જોઈ શકાય.